રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ઈડર તાલુકાના મુડેડી ગામે વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભ અને વેદ સંસ્કૃત વિદ્યાલય મહોત્સવમાં હાજરી આપી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ ભગવાન આજ્ઞાવલ્કય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આયોજિત જ્ઞાન ગૌરવ સમારંભ અને વેદ સંસ્કૃત મહાવિદ્યાલય મહોત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી જિલ્લાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મુડેટી વેદ સંસ્કૃત પાઠશાળાના નવીનીકરણ માટે દાન પણ એકઠું કરવામાં આવ્યું હતું. સાથે જ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે શુદ્ધ અને સાત્વિક રહેવા પણ મોહન ભાગવતે આહ્વાન કર્યું હતું. જોકે પ્રાણી અને મનુષ્યમાં રહેલા ફરકને પણ ઉદાહરણ આપી સમજાવ્યું હતું. હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા જાળવી રાખવા આહ્વાન કર્યું હતું. સાથે જ મહંતોનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.